નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે રજૂ કરેલા બજેટને વાપીના ઉદ્યોગકારો પણ આવકારી રહ્યા છે. કોટલાવ ગામમાં રેલવે ટ્રેક અને રેલવેના પુલ પર જીવનને જોખમમાં મૂકીને અંતિમ યાત્રા નીકળી. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર. નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે વ્યક્તિ પડીને ફસાયા. હવે સમાચાર વિગતવાર જોઈએ. નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટને વાપીના ઉદ્યોગકારો પણ આવકારી રહ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં વાપી અને આસપાસની 3000થી વધુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદાકારક પુરવાર થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપી એશિયાની અગ્રણી ઔદ્યોગિક નગરી વાપી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું હાફ માનવામાં આવે છે. આથી આ વખતના બજેટમાં સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ સરકાર પાસે મોટી અપેક્ષા રાખી રહી હતી. જો કે આજે રજૂ થયેલા બજેટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે જે જોગવાઈઓ થઈ રહી છે તેને વાપી અને વલસાડ જિલ્લાના ઉદ્યોગકારો આવકારી રહ્યા છે. સાથે ડાયરેક્ટ અને અનડાયરેક્ટ ટેક્સ લઈને જે જોગવાઈઓ કરવામાં આવી, જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને સામાન્ય માણસને પણ ફાયદો થશે તેવું ઔદ્યોગિક અગ્રણીઓ માની રહ્યા છે. આમ વાપી અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આજના કેન્દ્રીય બજેટનું સ્વાગત કરાયું હતું. માનીને કેબિનેટ મંત્રી અને ઉત્તમંત્રી નિર્મલા સીતારામજીએ આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું 2047નું જે વિકસિત ભારતનું વિઝન છે એ અનુસંધાને જ આજનું બજેટ નિર્મલા સીતારામજીએ આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું. અમે ઉદ્યોગના મિત્રો એનો આવકારીએ છીએ. સાથે સાથે MSME અને મુદ્રા લોનમાં MSME બી ઘણો બધો ફાયદો કરી આપ્યો છે અને મુદ્રા લોનમાં બી ઘણો બધો બેનિફિટ છે. સાથે સાથે જે મધ્યમ વર્ગ અને જે નોકરી પેશા લોકો છે એના માટે બી આ બજેટમાં 50,000થી 75,000 ડિડક્શન અને મધ્યમ વર્ગ માટે બી ઇન્કમ ટેક્સમાં બી જે રીતે સ્લેબ આપ્યો છે 3 લાખથી 5 લાખ, 5 લાખથી 7.5 લાખ, 7.5 લાખથી 15 લાખ સુધીમાં એ બી આવકારીએ છે. અને સાથે સાથે જે ખેડૂતો માટે અને નાના નાના જે લોકો શહેરોમાં રહે છે લોકો એના માટે રૂફટોપ યોજના સૂર્ય ઘર તરીકે યોજના ડિક્લેર કરેલી છે. 1 કરોડ ઘરોમાં જે રીતે 300 યુનિટ વીજળી ફી અને જે લોકો રૂફટોપ નાખવાના છે એના માટે બેનિફિટ અને એ બી આવકાર્ય છે. અને ઉદ્યોગો અને માટે એટલા માટે આવકાર્ય છે, કસ્ટમ ડ્યુટી જે વધારે હતી, જે અમુક સોના ચાંદી હોય કે પછી કોબાલ્ટ હોય આ બધી જો તે કસ્ટમ ડ્યુટી ઘટાડેલી છે. સાથે સાથે નાના જે લોકો છે એના માટે મોબાઈલ ચાર્જર ને મોબાઈલના અને જે કહેવાય બધી એની એસેસરી છે એના માટે બી કસ્ટમ ડ્યુટી ઘટાડેલી છે. આ રીતે નાના માણસથી લઈને મોટા માણસ સુધી બેનિફિટ આ બજેટમાં માનનીય મંત્રીએ આપેલો છે. મને લાગે છે કે 3-4 હજાર ઇન્ડસ્ટ્રી અહીંયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરીકે સ્થપાયેલી છે અને એશિયામાં એ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે એઝ ફાર એઝ આપણે સમજીએ કે ભાઈ MSME જે કન્સર્ન છે તો MSMEમાં વાપી ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન એશિયા. અને એના માટેનું જો આપણે બજેટ આજે જોઈએ તો MSME માટેના ઘણા ફાયદાઓ એમણે કર્યા છે. જેમ કે જે મુદ્રા લોન છે જે 10 લાખથી 20 લાખ એની અપર લિમિટ વધારી નાખી છે. સાથે સાથે 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવા જાહેર કર્યા છે કે જેમાં પ્લગ એન્ડ પ્લે મોડલ ઉપર એટલે તરત જ ઇન્ડસ્ટ્રી આવીને બધી જ ફેસિલિટી બેઝિક એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળી જાય નાની મોટી ઇન્ડસ્ટ્રીને, એના માટેના 12 ડેડિકેટેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ એમને ત્યાં જાહેર કર્યા છે. સાથે સાથે કસ્ટમ ડ્યુટી જે અમુક પ્રોડક્ટ ઉપર એ લોકો એમને રિડ્યુસ કરી છે જેથી કરીને લોકલ મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયાને ઘણો મોટો ફાયદો થશે. લેધર ઇન્ડસ્ટ્રી છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, મોબાઈલ ફોનનું રિલેટેડ જે બી ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે, ગુડ સર્વિસીસમાં આ બધાને બી કસ્ટમ ડ્યુટી ઘટાડીને ઘણો એવો ફાયદો થશે. આજના બજેટને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને સરીગામના GIDCના ઉદ્યોગકારો ખૂબ જ આવકારે છે. કારણ કે આપણે વાત કરીએ નાના ઉદ્યોગકારો માટે તો જે મુદ્રા લોનની જે લિમિટ હતી એ લિમિટ આજે 20 લાખ રૂપિયા સુધી કરી દીધી છે. તો જે નાના ઉદ્યોગકારો છે એને આનો ઘણો ફાયદો થશે. બીજી વાત કરીએ છીએ કે નોકરી માટેની જે સુવિધાઓ છે તો નોકરી માટે પણ આવનાર બજેટના અંદર પ્રાવધાન જે પ્રમાણે કર્યું છે કે જે સ્થાનક જે વિદ્યાર્થીઓ છે એમને
ખૂબ જ ઝડપથી અને જલ્દીથી નોકરી મળી જશે. બીજી એક સરસ પ્રાવધાન કર્યું છે કે જે ફોરેન ઇન્વેસ્ટર છે એના ઉપરનો જે ટેક્સ સ્લેબ છે એ ટેક્સ સ્લેબ કોર્પોરેટ ટેક્સ સ્લેબને ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને બહારથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા વધશે, આપણા દેશમાં આપણા વિસ્તારમાં વધશે, જેથી નવા નોકરીઓનું ને એનું તમને સરળતા રહેશે. તો આ ખૂબ જ આવકાર્ય બજેટ છે. ઘણા બધા પ્રાવધાન છે, હજુ આપણી પાસે બજેટ અનુરૂપ ઘણા બધા એના એ આવશે મુદ્દાઓ, પણ પ્રારંભિક તબક્કે જો આને જોતા ખૂબ જ આવકાર્ય બજેટ છે અને સર્વને અમે અભિનંદન પાઠવીએ છીએ. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં રેલવે ટ્રેક અને રેલવેના પુલ પર જીવને જોખમમાં મૂકીને અંતિમ યાત્રા નીકળી હતી. ફલિયાથી ગામની સ્મશાનભૂમિ સુધી પહોંચવા વચ્ચે આવતા કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે ચોમાસામાં આવી જ રીતે જીવને જોખમમાં મૂકીને અંતિમ યાત્રા રેલવે ટ્રેક પર અને રેલવે પુલ પર પસાર કરવી પડે છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. ઉમરસાડીના કોટલાવ ગામમાં દાદરી મોડા ફળિયામાં રહેતા હીરાભાઈ ગોપાલભાઈ નાયકા નામના એક વ્યક્તિનો અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારજનો તેમની અંતિમ યાત્રા સ્મશાનભૂમિ સુધી લઈ જઈ રહ્યા હતા. જોકે ફળિયાથી સ્મશાનભૂમિ વચ્ચે કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી વચ્ચે આવતી રેલવે લાઇન અને રેલવેનો સાંકડો પુલ પસાર કરવો પડે છે અને આ રેલવે ટ્રેક પરથી અંતિમ યાત્રા લઈ જવી પડે છે. આ વખતે પણ મૃતકના સ્વજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને રેલવે ટ્રેક પર અંતિમ યાત્રા લઈ જવી પડી હતી. એટલું જ નહીં પરંતુ રેલવે ટ્રેકની બંને બાજુ બનાવેલી બેરિકેડને પણ પાર કર્યા બાદ ટ્રેકની સાથે અહીંના સાંકડા રેલવેના પુલ પરથી પણ મૃતદેહ લઈને પસાર થવું પડે છે. રેલવે ટ્રેક પર નીકળેલી અંતિમ યાત્રાના ચોંકાવનારો દ્રશ્યો સામે આવ્યા છે. સદનસીબે જ્યારે રેલવે ટ્રેક પર અને પુલ પરથી અંતિમ યાત્રા પસાર થઈ રહી હતી એ વખતે કોઈ ટ્રેન ન હતી. જો આ વખતે કોઈ ટ્રેન આવી જતી હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સોરસુંબા પૂર્વ તરફનો ગંધાતી ગટરનો એ જીવલેન ઊંડો ખાડો હજુ કેટલાનો ખાડામાં પડશે. ઉમરગામ આરોબીના સર્વિસ રોડ કિનારે સોરસુંબા પૂર્વ દિશા તરફથી આવતું ગટરનું પાણીનો ઊંડો ખાડો છે. આ ગંધાતી ગટરનો ખાડો રાહદારીઓ તથા વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે. છાસવારે આ ખાડામાં રાહદારીઓ અને વાહનો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ખાડા પર ચેમ્બર જેવું બાંધકામ પણ કોઈ કરવા તૈયાર નથી. સોરસુંબા ગ્રામ પંચાયતે ખાડા બાબતે હાથ ઉપર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આ કામગીરીની જવાબદારી DFCCI પર ઢોળી રહ્યા છે. લોકોમાં ચર્ચા એવી પણ છે કે જો આ ખાડાની જવાબદારી લેવા ગ્રામ પંચાયત તૈયાર ન હો તો ઓવરબ્રિજ નીચે બેસતા પાથરના તેમજ લારી ગલ્લાઓ પાસે દૈનિક વેરો કેવી રીતે વસૂલે છે ત્યારે જવાબદારી DFCCIL ની છે એવો ફોડ કેમ નથી પાડતા, જો કે આ બાબત પણ વિચારવા જેવો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર. નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે વ્યક્તિ પડીને ફસાયા.
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં ધરમપુરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લા કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર અનસુયા ઝા દ્વારા જિલ્લામાં વરસાદ અને નદી નાળાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને જરૂરી સૂચના કર્યા હતા. વલસાડ શહેર પાસે આવેલી ઓરંગામાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હોટર વગાડી નદી કિનારા વિસ્તારને સાવચેત કર્યા હતા. ભૈરવી નજીક ઓરંગાની સપાટી 3.70 મીટર પહોંચી છે, તો જો કે ઓરંગાની ભયજનક સપાટી 4.50 મીટર છે. નદીમાં પાણીની લેવલ પર તંત્રની બાજ નજર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદની આગાહી છે, તેના જ કારણે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. છેલ્લા 48 કલાકથી વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. નીચાણવાળા વિસ્તારમાં સાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે. અને અત્યારે પણ લો લાઇન જે એરિયા છે તે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે. સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે કે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે. પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ને ઓવરટેપિંગ થઈને વરસાદ જતું હોય ત્યાં કોઈપણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની હિંમત ના કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે, વધુમાં બોર્ડ પણ મુકાયેલા છે. છતાં પણ તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે વધારે વરસાદ છે ત્યારે તમારી સલામતી એ સૌથી મોટો પ્રશ્ન છે, એટલે આ બધા સલામત રહો, ઘરમાં રહો અને જ્યાં સુધી વરસાદ ચાલુ છે ત્યાં સુધી પોતાના પરિવારનું અને પોતાનું ધ્યાન રાખો. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે. વલસાડની ઓરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. એનડીઆરએફની ટીમ પર વલસાડમાં તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ નીચાણવાળા અને નદી કિનારા વિસ્તારોમાં મુલાકાત લીધી છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં અનેક જગ્યાએ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થયા છે. જિલ્લામાં 45થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તાલુકાના 13 જેટલા ગામોને એલર્ટ રાખવામાં આવે છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ સંપૂર્ણ માહિતી હાલ આપવામાં આવી છે. અને જે છે તેના કારણે વલસાડનું જે વહીવટીતંત્ર જે છે એ સંપૂર્ણપણે એલર્ટ છે. ત્યારે બીજી તરફ મધુબન ડેમ પંકજભાઈ સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે વ્યક્તિ પડીને ફસાયા.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડના પાડીના સુખાલા ગામની ઘટના નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે, જિંદગી અને મોત વચ્ચે, જંગ નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે વ્યક્તિ પડીને ફસાયા. પાણીમાં ડૂબતા બચવા તરફડિયા મારી રહ્યા હતા. એક યુવક દેવદૂત બની આવ્યો હતો. પોતાના જીવને જોખમમાં મૂકી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા પ્રયાસ કર્યો હતો. વલસાડના પાડીના સુકાલા ગામમાં આ ઘટના બની છે. કોલ્લક નદીના પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. જીવને જોખમમાં મૂકી વ્યક્તિ કોઝવે પસાર કરી રહ્યા હતા ત્યારે અધવચ્ચે પહોંચ્યા બાદ કોઝવે પર પટકાયા હતા અને નદીના પાણીમાં ફસાયા હતા. ફસાયેલા વ્યક્તિને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના 50 વર્ષ સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો દ્વારા ટીંબી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હરિયાળી ધરતી સમૃદ્ધ સમાજના સૂત્રને અનુસરી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે અગાઉ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. ટીંબી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત સોય વૃક્ષ રોપી જતનપૂર્વક ઉછેર કરવા માટે કટિબદ્ધતા દાખવી હતી. જય શ્રી રામ. દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ 50 વર્ષની સુવર્ણ જયંતિના ભાગરૂપે આપણે દક્ષિણ વિભાગ કોળી સમાજની અંદર આવતા તમામ વલસાડ જિલ્લાની અંદર અને આજે આપણે ઉમરગામ તાલુકાના તમામ ગામોને આવરી લઈને આપણે આ વૃક્ષારોપણનો સામૂહિક કાર્યક્રમ ચાલુ રાખેલો છે, જેની અંદર આજે અમે અચ્છારી, વલવાડા, નાહોલી અને ત્યાંથી લઈને સરોંડા, કલગામ અને ત્યાંથી ઉમરગામ, ગોવાડા, પલસેટ અને પછી આજે અમે ટીંબી ગામની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ કરી રહ્યા છે. અને આ દરેકે દરેક ગામની અંદર અમે જે સમાજના 50 વર્ષ પૂરા થાય છે એના સંદર્ભમાં દરેક ગામમાં 50 વૃક્ષ રોપવાનું આયોજન કરેલું છે. અને આનો મુખ્ય હેતુ એ છે કે સમાજને સંગઠિત કરવાનો અને જે યુવા પેઢી સમાજથી જે દૂર જઈ રહી છે એને ફરીથી એકત્ર કરીને આપણા દક્ષિણ ભાગ કોળી સમાજની જે આપણી સભ્યતા છે, સંસ્કૃતિ છે, એને જાળવવાની છે. અને આપણે મુખ્ય હેતુ એ જ છે કે આપણે જો સંગઠિત થશું તો આવનારા દિવસોમાં આપણે જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે આપણને લાભ મળવા જોઈએ એ પૂરા પ્રમાણમાં મળતા નથી, તો આપણે જો સંગઠિત થશું તો ચોક્કસ આપણો અવાજ એક બુલંદ થશે અને આપણું જે અન્ય સમાજની સામે આપણો જે આપણો એક સંગઠિત ભાવના ઓછી છે તેને આપણે મજબૂત કરી શકશું. અને એ હેતુ સર આજે આપણે જોઈ રહ્યા છીએ કે રવિવાર હોવા છતાં પણ અને આટલો વરસાદ હોવા છતાં પણ આપણે જે આ દરેકે ગામમાં જઈને વૃક્ષારોપણનું કાર્યક્રમનું જે બીડું ઝડપ્યું છે એમાં ઉત્સાહથી લોકો જોડાય છે. અને એ જ એનો આપણે પુરવાર કરી શકીએ છીએ કે આપણે ખરેખર સંગઠિત અને દરેકમાં સમાજ પ્રત્યે એક ભાવના જાગૃત થવી જોઈએ. ચોક્કસ જાગૃત છે અને એના માટેનો આ જે કાર્યક્રમ છે એમાં તમામ લોકો, ટીંબીના ગામ લોકોના જે યુવાઓ અને વડીલો જોડાયા, અમે એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ વૃક્ષારોપણનો ખાસ હેતુ યુવા આપણે સમાજને સંગઠિત કરવાનો છે જ, પરંતુ આપણે આજે જોઈ રહ્યા છીએ કે આપણે ઉમરગામ હોય, વાપી હોય કે પારડી હોય કે દમણ હોય, આપણે જે ઝોનમાં રહીએ છીએ એ ખરેખર ઇન્ડસ્ટ્રી ઝોન છે, જીઆઈડીસી ઝોન છે.
જેના કારણે આજે જીઆઈડીસીના કારણે આપણે સમગ્ર વિશ્વ જે ગ્લોબલ વોર્મિંગથી પીડાય છે. તો આપણા જે દક્ષિણ વિભાગ કોળી સમાજ છે, કોળી જેટલા પણ લોકો છે એમાં 90-95% લોકો જીઆઈડીસીમાં કામ કરે છે, જેના કારણે જીઆઈડીસીના કારણે આપણે જે સમસ્યા પેદા થઈ છે. તો આપણો મુખ્ય હેતુ એ પણ છે કે આપણે જે ગ્લોબલ વોર્મિંગથી જે પીડા થઈ રહી છે એને આપણે પણ સામનો કરવો જોઈએ. તો દક્ષિણ વિભાગ કોળી સમાજ એ પણ એને વસ્તુ પણ ધ્યાન રાખીને વધુમાં વધુ વૃક્ષોનું જતન કરી એની વાવણી કરીને આપણે જે આ વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે એને પણ આપણે સ્વચ્છ કરવામાં એક ફાળો આપવાના ભાગરૂપે આપણે સમગ્ર વાતાવરણને આપણે અને સમગ્ર દક્ષિણ વિભાગ કોળી સમાજને આપણે હરિયાળું બનાવીએ એ હેતુસર પણ આપણે વૃક્ષારોપણનો મુખ્ય હેતુ છે. અને આના પછીનો કાર્યક્રમ આપણો સંજાણનો છે, જ્યાં આપણે સાથે મળીને સમૂહ ભોજનનું પણ આયોજન કરેલું છે. તો ફરીથી એક તમામ દક્ષિણ વિભાગ કોળી સમાજના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આજે આવા કપરા સમાજમાં પણ આપણે એકત્રિત થઈને આપણે વૃક્ષારોપણ જેવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે રજૂ કરેલા બજેટને વાપીના ઉદ્યોગકારો પણ આવકારી રહ્યા છે. કોટલાવ ગામમાં રેલવે ટ્રેક અને રેલવેના પુલ પર જીવને જોખમમાં મૂકીને અંતિમ યાત્રા નીકળી. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર. નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે વ્યક્તિ પડીને ફસાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.